જે દિવસ 69 ધોરણ 1 દિવસ 69 બરાબર તો જે ભાઈ પહેલા બે દાખલા સરવાળાના છે તો 1 + 4 બરાબર કેટલા થાય તે તમારા ખાનામાં લખવાના છે બરાબર તો જે ભાઈ સામે આપેલું છે તો 1 તો 1 મીંડું આપેલું છે પછી કેટલા છે 4 તો ભાઈ 4 મીંડા આપેલા છે પછી આપણે શું કરવાનું ભાઈ બંને ભેગા ગણવાના કેટલા કરવાના ભાઈ બંને ભેગા ગણવાના તો ગણેલા છે જો 1 2 3 4 અને 5 તો જો ભાઈ અહીંયા 1 છે અને અહીંયા 4 છે તો કુલ કેટલા થયા 5 તો અહીંયા તમારે કેટલા લખવાના 5 તો જે ભાઈ અહીંયા ઉપર એક નમૂનો છે 1 + 4 = 5 એવી જ રીતે આ દાખલો તમારે કરવાનો છે તો ભાઈ આ કેટલા છે 4 તો અહીંયા કેટલા મીંડા કરવાના 4 વત્તાકાની નિશાની મૂકેલી જ છે પછી કેટલા મીંડા કરવાના 3 કેટલા કરવાના અહીંયા 3 મીંડા કરવાના બરાબર અને 4 અને 3 બંને ભેગા મીંડા અહીંયા નીચે કરવાના પહેલા 4 મીંડા કરવાના પછી 3 મીંડા કરવાના પછી બધા મીંડા તમારે ભેગા ગણી કરવાના તો 4 અને 3 કેટલા થશે 7 કેટલા થશે 7 તો તમારે અહીંયા 7 લખવાના તો જે પછી આપણે ઊભા ફોર્મમાં લખવાનું છે તો 4 તો અહીંયા આપણે 4 લખવાના પછી સરવાળાની નિશાની મૂકેલી જ છે પછી કેટલા છે ભાઈ 3 તો તમારે અહીંયા 3 મૂકવાના છે પછી બંને ભેગા ગણી કાઢ્યા તો અહીંયા કેટલા થયા ભાઈ 7 એવી જ રીતે તમારે આ દાખલો કરવાનો છે 3 + 5 બરાબર કેટલા થાય તો પહેલા કેટલા મીંડા કરવાના 3 બરાબર પછી કેટલા મીંડા કરવાના 5 તો ભાઈ બંને ભેગા મીંડા અહીંયા ગણવા કરવાના છે બરાબર પહેલા 3 મીંડા કરવાના અને પછી 5 મીંડા કરવાના તો ભાઈ બધે ભેગા મીંડા કેટલા ગણી કરવાના કેટલા થયા છે ભાઈ 5 અને 3 કેટલા થયા 8 તો તમારે અહીંયા કેટલા લખવાના 8 પછી આપણે આડા ફોર્મમાં છે તો આપણે અહીંયા ઊભા ફોર્મમાં લખવાનું છે પહેલા કેટલા છે ભાઈ 3 પછી વત્તાકારની નિશાની છે પછી કેટલા છે 5 અને 3 અને 5 કેટલા થયા ભાઈ 8 તો તમારે અહીંયા 8 લખવાના છે હવે નીચે જુઓ બાદ બાકી કરો અને સંખ્યા વાક્ય લખો તો જો ભાઈ અહીંયા કેટલા સ્માઈલ છે 1 2 3 4 5 6 7 8 અને 9 કેટલા સ્માઈલ છે 9 બરાબર ને જો અહીંયા ઊભા ફોર્મમાં આપેલું છે કે 9 પછી કેટલા બાદ કરવાના છે 6 તો ભાઈ આપણે 6 બાદ કર્યા 1 2 3 4 5 6 બરાબર હવે કેટલા બાકી રહ્યા 1 2 અને 3 તો અહીંયા તમારે 3 અહીંયા લખવાના પછી આડા ફોર્મમાં લખવાના કે 9 - 3 = 9 - 6 = 3 બરાબર એવી જ રીતે તમારે અહીં કરવાનું છે કઈ કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 તો અહીંયા તમારે શું લખવાનું 8 પછી બાદ બાકીની નિશાની મૂકવાની બરાબર પછી કેટલા કાપ્યા છે તો 1 2 3 અને 4 તો નીચે કેટલા લખવાના 4 બરાબર તો પછી બંને આપણે શું કરવાનું ભાઈ 4 કાપ્યા છે ને તો ભાઈ કેટલા રહ્યા બાકી તો 4 રહ્યા કેટલા રહ્યા 4 1 2 3 અને 4 તો અહીંયા તમારો જવાબ શું લખવાનો 4 બરાબર તો જો ભાઈ આપણે આડા ફોર્મમાં લખવાનું તો કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 તો તમારે અહીંયા 8 લખવાના પછી બાદ બાકીની નિશાની કરવાની પછી કેટલા કાપ્યા છે 1 2 3 અને 4 તો પછી 4 લખવાના પછી તમારે બરાબરની નિશાની કરવાની અને પછી કેટલા બાકી રહ્યા 4 આ રીતે તમારે આડા અને ઊભા ફોર્મમાં લખવાનું છે તો એવી જ રીતે આ તમારે કરવાનું છે તો ભાઈ આ શું છે ભાઈ મરચા છે તો ગણવાના 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા કેટલા લખવાના 7 તો ભાઈ આપણે કાપ્યા છે એટલે કાપ્યા છે એટલે બાદ બાકીની નિશાની આવે તો તમારે બાદ બાકીની નિશાની મૂકવાની બરાબર પછી કેટલા કાપ્યા છે 1 અને 2 તો તમારે અહીંયા 2 લખવાના પછી બરાબરની નિશાની આવી બરાબરની નિશાની મૂકવાની પછી બાકી કેટલા રહ્યા 1 2 3 4 અને 5 તો તમારે અહીંયા 5 લખવાના આવી રીતે તમારે વર્કશીટમાં પૂરું કરવાનું છે